છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી એમાં પાઠ 15 બરાબર 1 થી 14 પાઠ સુધી આપણે આગળ શીખી ગયા છે અને એનું હોમવર્ક પણ તમારે તૈયાર થઈ ગયું હશે. તો આજે આપણે પાઠ 15 અંક એટલે કે 8 આ તો તમારે આગળના ધોરણમાં આવી ગયું છે, પણ ફરી વખત એક વખત તમારો મહાવરો થાય, તમારો અભ્યાસ પાકો થાય એટલા માટે ફરી વખત આપ્યું છે. તો આપણે અહીંયા અંક લેખનમાં જોઈએ આગળ. તો સૂચના જુઓ, પઢો સમજો ઓર લિખો, વાંચો સમજો અને લખો. તો 1 2 3 એવી ગિનતી આગળ આવી ચૂકેલી છે. અહીંયા આગળ તમારે 1 થી 20 સુધી એવી ગિનતી એટલે કે અંક લેખન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે અહીંયા આગળ વિડીયોમાં જોઈ શકો છો કે હિન્દીમાં 1 કેવી રીતના લખ્યું છે અને અંક લેખન આંકડામાં લખ્યું છે અને શબ્દોમાં, અને એવો ને એવો મહાવરો તમારે બાજુમાં કરવાનો છે. જેવી રીતના અંકમાં 1 લખ્યો છે, પછી શબ્દમાં 1 લખ્યો છે, એવી રીતના અહીંયા મહાવરો આપેલો છે 1 અને 1 બરાબર. 1 એટલે 1, પછી આવે છે 2 2 એટલે 2 બરાબર, પછી 3 3 એટલે 3, 4 અહીંયા ધ્યાન રાખવાનું અંકમાં 4 કેવી રીતના લખ્યો છે બરાબર, 4 એટલે 4, પછી 5 5 આંકડામાં અને શબ્દોમાં કઈ રીતના લખ્યું છે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. આ ચંદ્રબિંદી પણ ધ્યાન રાખવાની છે પાછળ. 5 સાદું 5 લખવાનું નથી, ગુજરાતીમાં આપણે માથે મીંડું જ કરીએ છીએ. આમાં જુઓ, આખું અડધો ચંદ્ર બતાવ્યો છે ને માથે બિંદી છે એટલે 5 આ રીતના લખવાનું છે. પછી આવે છે 6 6 તો તમે લખી કાઢો છો, પણ પાછળ આ 2 ટપકા નથી કરતા એટલે લખતી વખત ખાસ કાળજી રાખજો. 6 એટલે 6. પછી આવે છે 7 7 તો લખતા આવડે દરેકને, 7 એટલે 7. પછી આવે છે 8 બરાબર, આ રીતના 8 લખવાના છે. ગુજરાતીમાં એને આપણે 8 જ કહીએ છીએ. પછી આવે છે 9. જો ઘણા બાળકોને 9 લખતા નથી આવડતું હિન્દીમાં બરાબર, તો અંકમાં અને શબ્દોમાં, શબ્દમાં શું કહેવાય ને 9 કહેવાય. શું કહેવાય? 9 ન ને કાનો અને 2 માત્ર 9, અને આ રીતનો એનો મહાવરો કરેલો છે બરાબર, 9 એટલે 9. પછી આવે છે 10 10 લખતા તો દરેકને આવડે છે. ચલો આગળ જુઓ, 11 2 એકડા 11 ખબર છે ને? હા, તો એને શું કહેવાય હિન્દીમાં? 11. શું કહેવાય? 11 એટલે 11. પછી 12 હ, ઘણા લોકો 12 જ લખે છે, પણ શું કહેવાય એને હિન્દીમાં? 12 લખતા તો તમને અંકમાં આવડશે. હવે આગળ 1 થી 10 સુધી લખ્યું એટલે, પણ અહીંયા આગળ શબ્દોમાં પણ ધ્યાન રાખવાનું છે. 12 હ, પછી 13 હ એટલે 13, પછી 14 લખેલા છે. 14 ને હિન્દીમાં આ રીતના લખ્યું છે ને શબ્દમાં શું બોલાય? 14 હ. શું બોલાય? 14 હ. અને આ રીતનું ફરી મહાવરો કરેલું છે. 14 હ એટલે 14. પછી 15 હ 15 હ એટલે 15. ધ્યાન રાખવાનું છે શબ્દમાં અને અંકમાં કઈ રીતના લખ્યું છે. પછી 16 હ 16 હ એટલે 16. 17 હ, અહીંયા તમે દરેકમાં જોયું છે પાછળ હ લાગેલો છે બરાબર, એટલે અડધું લખીને નહીં આવવાનું. 16 હ એટલે 16. 17 હ 17 હ એટલે 17. 18 હ, શું લખ્યું છે? 18 હ એટલે 18. 19 સ બરાબર, શું લખ્યું છે? 19 સ એટલે 19. પછી વગડે મીંડે 20. શું કહેવાય? 20. ગુજરાતીમાં આપણે શું લખીએ છીએ? 20, અને હિન્દીમાં 20. શું કહેવાય? 20 બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા અંક લેખન જોયું, હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. તો પ્રશ્ન 1, અંક લખો, ખૂટતા શબ્દો બાળ મંદિરમાં આવતા હતા ને, હા એ રીતના જ છે, પણ હિન્દીમાં છે, ગુજરાતીમાં લખતા નહીં. અહીંયા આગળ આપી દીધેલું છે, જો કોઈ શબ્દમાં તમારે કોઈ અંકમાં ભૂલ થતી હોય તો અહીંયા લખી દેવાનું, આગળ જોઈ લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 ઓર 10, પછી 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20 બરાબર. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અંકલેખન આંકડામાં લખેલા છે,
ચાલો પ્રશ્ન એક પછી આવે છે પ્રશ્ન નંબર બે. આ આવે છે આપણા ચિત્રો. આ બધું તમારે આગળના ધોરણમાં આવી ગયેલું છે. ચિત્રો કે નીચે અંકો તથા શબ્દો મેં સંખ્યા લખો. ચિત્ર ગણવાના છે, અંકમાં લખવાનું છે અને શબ્દમાં લખવાનું છે. પરીક્ષામાં પણ આ પૂછાય છે અને ખૂબ જ સહેલું હોય છે, એટલે થોડું ધ્યાન રાખવાનું. બરાબર, ગુજરાતીમાં લખવાનું નથી, આપણે હિન્દીમાં લખવાનું છે. તો અહીંયા ચિત્ર આપણે ગણીએ, એક દો ઓર તીન. બરાબર, અંકમાં તીન લખ્યા, શબ્દમાં તીન લખ્યા. હવે આવે છે ભમેડો, એક દો તીન ચાર પાંચ છ ઓર સાત. અહીંયા સાત લખ્યા અંકમાં, અહીંયા શબ્દમાં સાત. ચાલો પછી આવે છે શિમલા મિર્ચ, એક દો તીન ચાર પાંચ. અહીંયા પાંચ અંકમાં, શબ્દમાં પાંચ. ધ્યાન રાખ્યું ચંદ્રબિંદી? બરાબર. ચાલો હવે આવે છે એક ઓર દો પતંગ. અહીંયા આગળ દો અંકમાં, શબ્દમાં. ચાલો આગળનું ચિત્ર જોઈએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ. કેટલા થયા? આઠ. બરાબર, અહીંયા આઠ અંકમાં, અહીંયા આઠ શબ્દોમાં. ચાલો આગળનું ચિત્ર ગણીએ આપણે, એક દો તીન ચાર પાંચ છ. શું કહેવાય? છે. અહીંયા છ અંકમાં, શબ્દમાં છ હ. બરાબર. ચાલો હવે શેનું છે? છાતા એટલે છત્રી, એક દો તીન ચાર. અહીંયા ચાર લખ્યા અંકમાં, શબ્દમાં ચાર. ચાલો એના પછીનું ચિત્ર આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ઓર પંદર. પંદર હ. બરાબર, અંક લેખન, શબ્દ લેખન, પંદર હ થઈ ગયું. ચાલો હવે આગળનું ચિત્ર છે ચાવીનું. ચાલો ઘણી બધી છે, આપણે શાંતિથી ગણીશું, એક એક ભૂલ થાય નહીં. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ઓર સત્ર. બરાબર, કેટલી થઈ? સત્ર હ. અંકમાં, શબ્દોમાં. બરાબર. ચાલો હવે આગળનું ચિત્ર ચોકલેટનું છે. ચાલો આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. અગિયાર અંકમાં અને શબ્દમાં, અગિયાર હ. ચાલો એના પછીનું પાઇનેપલ અથવા અનાનસ, એને આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ ઓર નવ. બરાબર, નવ અંકમાં કઈ રીતના લખ્યું છે ધ્યાન રાખજો, શબ્દોમાં પણ જુઓ. નવ, નને કાનો અને બે માત્ર. બરાબર. ચાલો હવે આગળનું ચિત્ર છે સ્ટાર એટલે કે તારા. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ઓર તેર. કેટલા છે? તેર હ. અંકમાં અને શબ્દમાં, તેર હ. ચાલો, હા આ તો મોઢામાં પાણી આવે એવું ચિત્ર છે. કપકેક દેખાય છે, દેખાય છે ને? સરસ. ચાલો તો આપણે એને ગણવાની છે, ખાવાની નથી. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ ઓર દસ. હા, કેટલી થઈ? દસ. અંકમાં લખ્યું છે અને શબ્દમાં લખ્યું છે. બરાબર. ચલો હવે આગળનું ચિત્ર જોઈએ, પીછા છે એને આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઓર ચૌદ. અહીંયા આગળ અંકમાં લખ્યું છે ચૌદ અને અહીંયા શબ્દમાં ચૌદ હ. ચલો હવે આવે છે બેંગન એટલે કે રીંગણ. જુઓ આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓર સોળ. કેટલા? સોળ. એટલે અહીંયા આગળ સોળ અને અહીંયા અંકમાં અને અહીંયા શબ્દોમાં સોળ હ. બરાબર. ચાલો હવે આગળનું ચિત્ર આપણે ગણીએ છીએ તાળા. બરાબર, લોક. ચાલો આપણે ગણીએ, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર. એક ફરીથી આપણે ગણીશું, એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓર વીસ. કેટલા છે? વીસ તાળા. બરાબર. ગણી વખતે થોડું ધ્યાન રાખીશું ને આપણે શાંતિથી ગણીશું. અહીંયા અંકમાં લખ્યું છે વીસ અને અહીંયા વીસ. બરાબર. ચલો હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. તો પ્રશ્ન નંબર ત્રણમાં જુઓ સૂચના, નીચે દી ગઈ સંખ્યાઓ શબ્દ મેં લીખો. અંકમાં આપી લીધેલું છે, આપણે શબ્દમાં લખવાનું છે. બરાબર.
તો અહીંયા આગળ અંકમાં છ લખ્યું છે અને આપણે શબ્દમાં છ લખીશું. પછી આવે છે નો, અંકમાં અહીંયા શબ્દોમાં નો. પછી બાર, તો બાર. પછી પંદર, ધ્યાન રાખવાનું છે અંકમાં બરાબર, બરાબર. તમને આ અંકમાં નહીં આવડે તો શબ્દમાં લખતા પણ નહીં આવડે, એટલે એને શું કહેવાય, પંદર હ. પછી ચાર, તો અહીંયા ચાર. પછી અગિયાર હ, બરાબર. ચલો હવે આગળ શું લખ્યું છે, અહીંયા ચૌદ. આને શું કહેવાય, ચોગડ ચાર કહેવાય, યાદ છે ને? તો અને એકર ચોગડ ચૌદ, એટલે ચૌદ હ હિન્દીમાં. પછી આવે છે પાંચ, બરાબર. આઠ અને ઓગણીસ, એટલે કે હિન્દીમાં ઉન્નીસ કહેવાય. શું કહેવાય, ઉન્નીસ, બરાબર. ચલો વીસ એટલે બીસ, હિન્દીમાં આપણે શું કહેવાય, બીસ કહેવાય. પછી એક અને સાત, અહીંયા એક અડતગર તેર, એટલે કે તેર હ હિન્દીમાં કહેવાય. સત્તર, એને હિન્દીમાં સત્ર હ. પછી બગર બે, એટલે કે બે ને દો કહેવાય. શું કહેવાય, દો. દસ, બરાબર, એકડે મીંડે દસ, હિન્દીમાં એને દસ જ કહેવાય. પછી આવે છે તીન, બરાબર, તીન કહેવાય. ચલો હવે પ્રશ્ન નંબર ચાર જુઓ. સહી જોડે મિલાય, જોડકા જોડવાના છે, સહી જોડ, સાચા જોડ મિલાવવાની છે, સાચા જોડકા બનાવો. તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આ કેટલા લખેલા છે વિદ્યાર્થી મિત્રો, પાંચ. તો અહીંયા આગળ પાંચ લખેલા શોધી કાઢવાના છે, અને અહીંયા આગળ સામે લખ્યો છે એનો જવાબ પાંચ, બરાબર. ચલો હવે આને શું કહેવાય, બાર, એટલે બાર, બરાબર. અહીંયાથી તમારે શોધવાનું છે બાર ક્યાં લખેલું છે, આ રહ્યું, તો અહીંયા લખી દેવાનું બાર. પછી આવે છે નો, એને નો લખવાનું છે, આ રહ્યું જો પહેલું, બરાબર. અહીંયા લખેલા જ છે અંકમાં, ફક્ત તમારા શબ્દમાં જ લખવાના છે, આમાં જોડવાનું નથી. પછી આવે છે સોલો, એટલે કે સોળ. તો અહીંયાથી આપણે સોલો શોધીએ, આ રહ્યું, અને અહીંયા લખી દેવાનું છે સોલો. પછી આવે છે દસ, તો આમાંથી શોધીએ ને આપણે દસ, આ રહ્યું, આ રહ્યું, અહીંયા લખી દેવાનું દસ, બરાબર. ચલો પછી આવે છે તીન, તો લખવાનું તીન. પછી સાત, તો સાત લખતા તો આવડે, બરાબર, આમાં આપણે શોધી કાઢીશું, આ રહ્યું બીજા નંબરમાં, લખી દઈએ સાત. પછી આવે છ, તો અહીંયા છ, આ રહ્યું છેલ્લું, બરાબર. ચલો હવે આવે છે ઉન્નીસ, તો અહીંયાથી આપણે શોધીશું ઉન્નીસ, આ રહ્યું, અને અહીંયા લખી દઈશું ઉન્નીસ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, જોડકા કઈ રીતના જોડ્યા છે. ચાલો તો હવે આપણે આજે અંકલેખન શીખ્યા, હવે એનું આપણે લેસન એટલે કે હોમવર્ક લઈએ. તો હોમવર્કમાં જુઓ કઈ રીતના કરવાનું છે, બરાબર. તો અહીંયા એકથી વીસ બે વખત મહાવરો તમને અહીંયા પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે તમારે કરવાનો રહેશે. નવા પેજ ઉપર તમારે મથાળું મારવાનું છે, હેડિંગ લખવાનું છે, પાઠ પંદર, અંક અને આન, સૂચના લખો, પઢો સમજો ઓર લીખો. પછી આ રીતનું એક 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 આ રીતનું બે વખત થશે તમારે, બરાબર. અને આ અગિયારથી વીસ એ પણ તમારે આ રીતનો મહાવરો લખવાનો રહેશે, એટલે તમારો મહાવરો એકદમ પાકો થઈ જશે. પછી આવે છે સ્વાધ્યાય, એમાં પણ ખૂટતા અંક લખો, આ રીતના સૂચના લખવાની છે, બોક્સ પાડી દેવાના છે, બરાબર. જેટલા તમારી નોટબુકમાં સમાય એટલા બોક્સ પાડવાના, બીજા નીચે પાડી દેવાના, એક દો ત્રણ ચાર, અને જેની નીચે ખૂટતા અક્ષર છે એની નીચે લીટી કરવાની, રાખવાની કે અહીંયા આગળ ખાલી જગ્યા છે, બરાબર, ખૂટતો શબ્દ છે. પછી આવે છે પ્રશ્ન નંબર એના પછીનો બીજો, તો આમાં ચિત્રો કે નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો, સૂચના બેમાંથી એક જ લખવાની છે, ગુજરાતી અથવા હિન્દીમાં. હવે આવે છે આમાં ચિત્ર, તો ચિત્ર તમને દોરતા ના ફાવે તો તમારે આની ચિત્રની જગ્યાએ શું કરવાનું છે, ગોળ દોરી શકો, ચોરસ દોરી શકો, બરાબર, લંબચોરસ દોરી શકો, ફૂદડી, સ્ટાર, કોઈ બી ચિત્ર તમે દોરી શકો છો આમાં બતાવ્યા પ્રમાણે. ત્રણ ગોળ દોરી શકો છો, સાત ચોરસ દોરી શકો છો, એ રીતના અંક જોવાના અને એટલા ચિત્ર દોરી નીચે અંકમાં અને શબ્દોમાં તમારે લખવાનું રહેશે, બરાબર. જેટલા ચિત્ર આવડે એટલા દોરવાના, ના આવડે ના શું કરવાના, ગોળ અથવા ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ફૂદડી, સ્ટાર, કોઈ બી ચિત્ર તમે દોરી શકો છો, બરાબર. પણ અંક
જેટલા લખ્યા હોય એટલા જ તમારે ચિત્ર દોરવાના છે. પાઠ્યપુસ્તક જોતું રહેવાનું અને એ પ્રમાણે તમારે લખતું રહેવાનું, બરાબર. આ વિડીયો સાથે રાખવાનો અને પછી ચિત્ર દોરવાના. પછી પ્રશ્ન 3, એમાં સૂચના 2માંથી 1 જ લખવાની છે અને આ રીતનું તમારે લખવાનું રહેશે, અંકમાં અને શબ્દમાં, અંકમાં અને શબ્દમાં, બરાબર. પછી સહી જોડે મિલાય પ્રશ્ન નંબર 4માં, તો તમારે આ લખવાનું નથી, ફક્ત સાચો ઉત્તર એટલે કે 5 તો 5, 12 12 તો એની સામે 12, એ રીતનું લખવાનું રહેશે. આ લખવાની જરૂર નથી. તો આટલું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે ઉતારી લેજો. ફરી આપણે આવતા પીરિયડમાં આગળનો પાઠ સમજાવીશું, ત્યાં સુધીનું આટલું લેસન તમે કરી લેશો. આવજો.